ગત મહિનામાં જે તાલુકા સ્વાગતમાં અમારા વિજયભાઈ પરમારને એક બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને અમે આવ્યા છીએ. અને કલેક્ટર નેહાકુમારી દુબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી એસટી ઓબીસી મહિલાઓ અને વકીલોનું અપમાન કર્યું છે એમને માફી નથી મળી. આટલું આંદોલન થાય, આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી. આ બેન એટલા ઘમંડી અને સત્તાના મદમાં છે. અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી, આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને 45 મિનિટ સુધી બેસાડી રાખ્યા, મુલાકાત નહીં આપી અને કેવડાવી દીધું કે મામલતદારને મળી. એટલે આ મારા આ બેન એટલા ઘમંડી અને બેશરમ છે કે લાજવાના બદલે ગાજી રહ્યા છે. અને એ 75 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે 6 તારીખે આ આંદોલન, કેમ કે એમને એફઆઈઆર કરી નથી, અમે ગઈ 30 તારીખે ડીએસપીને વાત કરી હતી, એમને એફઆઈઆર કરી નથી, સરકારે કોઈ એક્શન નથી લીધી, એટલે અમે 6 તારીખનો પ્રોગ્રામ આપ્યો તો અમે મીટિંગ કરવાના છીએ. તો આ કલેક્ટર 75 લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી ગુબેરભાઈ ડિંડોળ અને ભાજપવાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે જ સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે. જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉત્થાનનો, એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે. આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે એસસી એસટી ઓબીસી મહિલાઓ વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફર્ક પડતો નથી, સરકારને એ તુચ્છ, સરકાર આ લોકોને તુચ્છ ગણે છે. તો એ સરકાર આવો એક મેસેજ આપવા માગે છે એ અમને દુઃખ છે એનું. આ મહિલા કલેક્ટરને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે. તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બહેનો ત્યાં રજૂઆત કરવા ગઈ તો આ નેહાકુમારી બહેન એ દંડો લઈને આ બહેનો પાછળ પડ્યા ને હટ સાલી, હટ હરામી સાલી, આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે. એનો વિડીયો પણ વાયરલ થયેલો છે. એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ. અને આ રીતે એ ધૂતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ વાપરે છે. આના વિરુદ્ધમાં જ્યારે દલિત આદિવાસી અને એ સંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ 6 ડિસેમ્બરે ત્યારે એમને સરકારનો પણ પૂરો સાથ રહેને આ કુબેરભાઈ ડિંડો એક આદિવાસી હોવા છતાં મંત્રી શ્રી અને ભાજપના નેતાઓ આ નેહાકુમારી કલેક્ટરને છાવરે છે. અમારે એવું કહેવું છે કે જો મોદી શબ્દ બોલવામાં આવ્યો અને અમારા આદરણીય રાહુલ ગાંધી ઉપર જો એફઆઈઆર થતી હોય, એમને કેટલા કોર્ટ કેસ લડવા પડતા હોય, તો આ નેહાકુમારી આખા ભારતના દલિત અને આદિવાસી મહિલાઓ અને વકીલોનું અપમાન કરતા હોય તો એમની સામે એફઆઈઆર કેમ ના થાય, એ જેલમાં કેમ ના જાય, એ અમારો સવાલ છે. અને આજે અમે આ એસસી એસટી ઓબીસીની આખી ટીમ ત્યાં કલેક્ટરને નેહાકુમારી જે આ કહી રહ્યા છે કે દલિત આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો 90% કરે છે અને એ એમ પણ કહે છે કે આ લોકો નોન એસસી એસટી ઓબીસી ઓફિસર સામે જઈને પછી ફરિયાદ કરે છે અને એમાં જો તકલીફ પડે તો એસઓટીસી એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા માગે છે. તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગર જ અમે તો જતા હોઈએ છે. અમે એમ પૂછવા જવાના છીએ આજે એસસી એસટી ઓબીસીમાં બધા અમારા નેતાઓ એટલા માટે
પૂછવા જવાના છીએ કે આ નેહા કુમારી કયા સર્વેના આધારે આ 90% કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે, એના માટે અમે આજે એમને મળવા જવાના છીએ. એમ કહે છે કે આ 90% કેસો બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે, તો એ અમારે એ સર્વે કયો તમે કર્યો એ અમે પૂછવા જવાના છીએ. આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું, અને નેહા કુમારીની સામે જ્યાં સુધી FIR ના થાય, એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં. અને ભાજપ સરકારના ઈશારે, મંત્રીશ્રીના ઈશારે 20-30 લોકોની પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે, રેલીઓ કઢાવે, ત્યારે અમે એટલું કહીએ કે આ એમનો એનાથી અમને કોઈ ફરક પડતો નથી, અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું. મારા દીકરા સમાન, મારા ભાઈ સમાન અમારા જિજ્ઞેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું, અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું. અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી, આજે વિજયભાઈ પરમાર છે કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે. અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી, કલેક્ટર, DSP, DDO અને સરકારી કર્મચારીઓનો પગાર લોકોના ટેક્સના પૈસાથી થતો હોય ત્યારે એમની ફરજ થાય છે કે ગમે તે ભાઈ બેન આવે ઓફિસમાં તો એમને શાંતિથી સાંભળવાના હોય અને પછી એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય. અમારા જ પૈસાનો પગાર ખાઈને જ્યારે ગરીબોને ધુત્કારે છે ત્યારે અમને ખરેખર દુઃખ થાય છે.